નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રશાંત દોડિયા વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું જીપીએસસી મેન સંવાદ સિરીઝના ઘણા બધા મુદ્દા જોયા છે અને આજનો મુદ્દો છે બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત માળખું મૂળભૂત માળખું બેઝિક સ્ટ્રક્ચર એ કયા સબ્જેક્ટને લગતો મુદ્દો છે એ આપણે પોલીસને સંબંધિત મુદ્દો છે બેઝિક સ્ટ્રક્ચર અને મૂળભૂત માળખું એ તમે વારે ઘડીએ પેપરમાં વારે ઘડીએ અલગ અલગ સબ્જેક્ટમાં અને જ્યારે ભણો છો ત્યારે આ બધી વસ્તુ સાંભળતા હશો તો બેઝિક સ્ટ્રક્ચરનું ઇવોલ્યુશન કેવી રીતે થયું કે બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત માળખું આપણને ખબર છે કે ભારતનું એક સંશોધન છે ભારતના ન્યાયિક પ્રણાલી જે છે ન્યાયાલય જે છે એમણે પોતે શોધ્યું છે તો એ એક રાતમાં બની ગયું છે રાતોરાત બની ગયું છે ના એવું નથી એની એક પ્રોસેસ આખી થઈ છે આખી વીસ પચીસ વર્ષની પ્રોસેસ થઈ છે અને એના પછી ઇવોલ્યુશન થઈને બેઝિક સ્ટ્રક્ચર બન્યું છે અને બેઝિક સ્ટ્રક્ચર બન્યું પછીની કેટલાક કેસો છે તો એ કેસોમાં કઈ કઈ બાબતો ન્યાયાલયે કીધી છે તો એ બધી બાબતો આપણે આજે આ લેક્ચરમાં ભણીશું સો મૂળભૂત માળખાના આજુબાજુની પહેલાં તો મૂળભૂત માળખું આવ્યું કેવી રીતે એ ભણીશું એના પછી એની આજુબાજુની બધી જે બાબતો છે એ બધી બાબતો આપણે વિસ્તૃતથી ભણીશું ચલો તો એનું સ્ટાર્ટ કરીએ આપણે તો સૌથી પહેલાં મૂળભૂત માળખું એટલે શું છે એ તમને બેઝિક ખાલી એક તમને જાણ કરી દો મૂળભૂત માળખું એટલે ન્યાયાલયે કેશવાનંદ ભારતી કેસમાં ઓગણીસો તોતેરનો કેસ જે હતો કેશવાનંદ ભારતી કેસ એમાં ન્યાયાલયે એવું કીધું કે અમે તમને એક લિસ્ટ આપીશું અમે તમને એક લિસ્ટ આપીશું એ લિસ્ટમાં જેટલી વસ્તુ લખેલી હશે એ લિસ્ટમાં જેટલી પણ વસ્તુ લખી હશે એમાં તમે સુધારો કરી શકશો નહીં આ વસ્તુમાં તમે સુધારો કરી શકશો નહીં નોર્મલી બંધારણમાં સુધારો કરી શકે છે કોણ કરશે બંધારણમાં સુધારો સંસદ દ્વારા બંધારણમાં સુધારો થાય છે પણ કેશવાનંદ ભારતીમાં એક લિસ્ટ આપવામાં આવ્યું અને એ લિસ્ટ એવું નહીં કે આ આટલું લિસ્ટ છે અમે ભવિષ્યમાં એમાં એડ પણ કરીશું અમે ભવિષ્યમાં એમાં ઉમેરો પણ કરીશું તો આ લિસ્ટમાં જે જે બાબતો હશે એમાં સુધારો થઈ શકશે નહીં તે જે લિસ્ટ હોય છે કે આમાં સુધારો નથી થઈ શકવાનો એ લિસ્ટને શું કહેવાય છે બેઝિક સ્ટ્રકચર મૂળભૂત માળખું કે બંધારણના મૂળભૂત માળખામાં મૂળભૂત ઢાંચામાં સંસદ પોતે સુધારો કરી શકતી નથી બરાબર તો એને કહેવાય છે બેઝિક સ્ટ્રક્ચર હવે બેઝિક સ્ટ્રક્ચરનું ઇવોલ્યુશન કેવી રીતે થયું એ આપણે સમજવાનું છે તો એ સમજવામાં આપણે સૌથી પહેલાં અનુચ્છેદ તેર સમજવો પડશે અનુચ્છેદ તેર અનુચ્છેદ તેર શેના માટેનો છે આર્ટિકલ થર્ટીન આર્ટિકલ થર્ટીનમાં ન્યાયાલયને એક શક્તિ આપવામાં આવી છે કઈ શક્તિ આપવામાં આવી છે ન્યાયિક સમીક્ષાની શક્તિ આપવામાં આવી છે ન્યાયિક સમીક્ષા એટલે શું જ્યુડિશિયલ રિવ્યુ કે કોઈ પણ કાયદા હશે કોઈ પણ કાયદા હશે એમાં ફંડામેન્ટલ રાઈટ એટલે કે મૂળભૂત હકોનું હનન થતું હશે તો એવા કાયદાને રદ બાતલ એવા કાયદાને નષ્ટ કરવાની સત્તા કોની પાસે છે ન્યાયાલય પાસે છે આપણે કહીએ છીએ કે આ શેમાં આવે છે ભાગ ત્રણમાં આવે છે બરાબર ભાગ ત્રણમાં અનુચ્છેદ તેર એ આના માટે છે અનુચ્છેદ ચૌદ થી પાંત્રીસ જે અનુચ્છેદ છે એમાં તમને શું આપ્યું છે તમારા મૂળભૂત હકો આપ્યા છે નાગરિક પાસે કયા કયા મૂળભૂત હકો રહેલા છે એ અનુચ્છેદ ચોત્રીસ ચૌદ થી પાંત્રીસમાં આપ્યું છે હવે આ ન્યાયાલય આ જે પણ મૂળભૂત હક્કો આપ્યા છે એ કોઈ પણ કાયદાથી એ લઈ શકાશે નહીં કોઈ પણ કાયદાથી એ મૂળભૂત અધિકારો લઈ શકાશે નહીં પણ આ કાયદા કયા હશે જો આ કાયદા બનાવશે ના મૂળભૂત અધિકારો લેશે તો ન્યાયાલય એ કાયદાને શું કરશે એ કાયદાને કેન્સલ કરશે એ કાયદાને કેન્સલ કરવાની સત્તા ક્યાંથી મળી છે એ કાયદાને કેન્સલ કરવાની સત્તા અનુચ્છેદ તેરમાંથી મળી છે ન્યાયિક સમીક્ષાની સત્તા બરાબર તો એ ન્યાયિક સમીક્ષાની સત્તા જે મળી છે એ ન્યાયાલયને મળી છે હવે એ ન્યાયાલયની સત્તામાં શું લખ્યું છે કે કાયદાઓ એમાં એક વર્ડ લખ્યો છે કે કાયદાઓ હવે કાયદાને તમે ડિફાઈન કરશો તો કાયદામાં કયા કયા કાયદાનો સમાવેશ થશે તો એ બેઝિક કે કાયદાના ડેફિનેશનમાં કયા કયા કાયદાનો સમાવેશ થશે એ વચ્ચેનો વિવાદ સર્જાયો હતો તો હવે એમાં શું કહેવા માંગુ છું કે આમાં કાયદામાં બે વિવાદ હતા એમાંથી એક વિવાદ આપણે અલગથી લેક્ચરમાં જોશું એક વિવાદ હતો પર્સનલ લો માટે પર્સનલ લો માટે પર્સનલ લો એટલે શું કે દરેક ધર્મ એ પોતાના પર્સનલ લો બનાવે છે ધારો કે ત્રિપલ તલાક કહીએ આપણે તો ત્રિપલ તલાકનું આમાં સામેલ થાય છે કે નથી થતું કોઈ બીજા ક્રિશ્ચન પોતાના લો બનાવે છે તો એ કાયદામાં સામેલ થાય છે એની ન્યાયિક સમીક્ષા થસી થઈ શકશે બરાબર બીજું શું હતું બીજો પ્રોબ્લેમ હતો સુધારા માટે અમેન્ડમેન્ટ બંધારણમાં સુધારા જે કરે છે બંધારણમાં જે અમેન્ડમેન્ટ કરે છે એ સુધારા કરશે તો એને કાયદા ગણાશે એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે જો થઈ શકશે તો કયા લેવલ સુધી થઈ શકશે આ પણ એક વિવાદ સર્જાયો હતો તો પર્સનલ લો જે છે એ વિવાદને આપણે અલગ લેક્ચરમાં જોશું પણ જે સુધારા છે બંધારણમાં કરવામાં આવતા સુધારા એ કાયદા કહેવાય કહી શકાશે કે નહીં કહી શકાશે આ જે પણ આખો વિવાદ સર્જાયો છે આ વિવાદના અંતે વિવાદના એન્ડમાં શું આવ્યું છે મૂળભૂત માળખું આવ્યું છે આ વિવાદના અંતમાં મૂળભૂત માળખું આવ્યું છે કે બંધારણીય સુધારા કાયદાના અંદરમાં આવશે કે નહીં આવે ને જો કાયદાના અંડરમાં આવશે તો મિનિંગ શું થયું કે એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે જો કાયદાના અંડરમાં નથી આવતું મિનિંગ શું થયું કે એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં બરાબર તો આપણે અલગ અલગ કેસ જોશું કેટલાક કેસમાં એવું કહ્યું છે કે આ જે પણ કાયદા છે બંધારણીય સુધારા સુધારા જે છે એ કાયદાના અંદરમાં નહીં આવે અને કેટલાક કેસો છે એમાં એવું કહ્યું છે કે બંધારણ સુધારા છે એ કાયદાના અંડરમાં આવશે તો આ રીતે ધીમે ધીમે અલગ અલગ કેસ આવતા ગયા અને બેઝિક સ્ટ્રક્ચર છે એ એન્ડમાં કેશવાનંદ ભારતી કેસમાં બન્યું પરંતુ કેશવાનંદ ભારતી કેસને ભણતા પહેલાં આપણે એના બેકગ્રાઉન્ડમાં એના પૃષ્ઠભૂમિમાં કયા કયા કેસો થયા હતા એ બધા જાણવા જરૂરી બને છે તો બેઝિક તમને માહિતી મળી ગઈ હશે કે આ વિવાદ કયો સર્જાયો અને કેવી રીતે સર્જાયો અને કોના ઓપનનો વિવાદ છે બરાબર ચલો હવે આ બીજી રીતે આપણે આ વિવાદને સમજીએ આ વિવાદને આપણે બીજી રીતે સમજીએ તો આ વિવાદ જે છે એ મૂળભૂત અધિકાર મૂળભૂત અધિકાર અને મૂળભૂત અધિકાર કયા પાર્ટમાં છે પાર્ટ થ્રીમાં છે ભાગ ત્રણમાં છે અને એની સામે ડીપીએસપી ડીપીએસપી કયા ભાગમાં છે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો કયા ભાગમાં છે ભાગ ચારમાં છે તો રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોને પ્રાધાન્ય વધારે આપવું જોઈએ કે મૂળભૂત હકોને પ્રાધાન્ય વધારે આપવું જોઈએ એ વચ્ચેનો વિવાદ છે હવે એમાં તમને ડિટેલમાં સમજાવું તો મૂળભૂત અધિકારો કોના માટે છે વ્યક્તિગત અધિકારો માટે છે કોઈક વ્યક્તિ વિશેષ માટે છે તો આની ફિલોસોફી શું કહે છે આની ફિલોસોફી શું કહે છે વ્યક્તિગત વ્યક્તિગત વિકાસની વાત કરે છે વ્યક્તિગત વિકાસની વાત કરે છે જ્યારે ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે એ કોની વાત કરે છે એ સમાજની વાત કરે છે જ્યારે ડીપીએસપીના તમે કોઈ પણ ડીપીએસપી ઉપાડીને વાત જો તો કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને નથી વ્યક્ત કરતો એક સમૂહની વાત કરે છે ધારો કે આપણે કહીએ કે ઓગણચાળીસ એ છે ઓગણચાલીસ એમાં લખ્યું છે કે આજીવિકાના સંસાધનો બધાને પૂરા પાડવા તો આજીવિકાના સંસાધનો એક વ્યક્તિને પૂરા પાડવાની વાત નથી સમાજના લોકોને પૂરા પાડવાની વાત છે બરાબર તો આ ક્ષના માટે છે આ સમાજ માટે છે તો અહીંયાની ફિલોસોફી શું થઈ અહીંયાની વિભાવના શું થઈ અહીંયાની વિભાવના જૂથ થઈ અને અહીંયાની વિભાવના શું થઈ અહીંયા વિભાવના થઈ વ્યક્તિગત થઈ તો જ્યારે પણ કાયદા બનશે કોઈ પણ તો ત્યારે ન્યાયિક સમીક્ષા કરતી વખતે જૂથને વધારે પ્રાધાન્ય આપ્યું કે વ્યક્તિગતને વધારે પ્રાધાન્ય આપ્યું વ્યક્તિને વધારે પ્રાધાન્ય આપવું કે જૂથને વધારે પ્રાધાન્ય આપવું એ વિવાદ સર્જાયો હતો હવે આપણે લીગલી જોવા જઈશું બંધારણ પ્રમાણે બંધારણ પ્રમાણે જોવા જઈશું તો અનુચ્છેદ બારમાં અનુચ્છેદ બારમાં રાજ્યની વ્યાખ્યા આપી છે અનુચ્છેદ બારમાં રાજ્યની વ્યાખ્યા આપી છે બરાબર ને એમાં અલગ અલગ સંસ્થાઓને સમૂહને ભેગો કરવામાં આવ્યો છે અને જે આપણે ફંડામેન્ટલ રાઈટ કહીએ છીએ મૂળભૂત અધિકાર કહીએ છીએ મૂળભૂત અધિકારને છીનવી શકાતા નથી જો મૂળભૂત અધિકારને છીનવશે તો શું થશે આર્ટિકલ તેર પ્રમાણે એને રદ બાતલ કરવામાં આવશે કોણ રદ બાતલ કરશે જ્યુડિશરી ન્યાયાલય એને રદ કરશે પ્લસ અનુચ્છેદ બત્રીસમાં પણ આપ્યું છે કે તમારા જો મૂળભૂત અધિકારનું હનન થતું હશે તો તમે શું ન્યાયાલયમાં જઈ શકો છો તો ન્યાયાલયમાં પડકારવાનું એ પણ તમારો મૂળભૂત અધિકાર છે એટલે મૂળભૂત અધિકારોને કોઈ છીનવી શકતું નથી પરંતુ અનુચ્છેદ સાડત્રીસમાં શું લખ્યું છે અનુચ્છેદ સાડત્રીસમાં લખ્યું છે કે તમારે ડીપીએસપીને એપ્લાય કરવા માટે ડીપીએસપીને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે મેક્સિમમ પ્રયાસો કરવા જોઈએ અનુચ્છેદ બારમાં જે સ્ટેટની રાજ્યની વ્યાખ્યા આપી છે એમાં ન્યાયાલયનો સમાવેશ નથી થતો જ્યારે અનુચ્છેદ સાડત્રીસમાં જે વ્યાખ્યા આપી છે એમાં ન્યાયાલયનો સમાવેશ થાય છે મિનિંગ શું કે ન્યાયાલય જ્યારે કેસની ચૂકવ કેસનું જજમેન્ટ જ્યારે આપશે કેસની જજમેન્ટ આપતી વખતે એ એ પણ ધ્યાન રાખશે કે ભાઈ મારો પોતાનો મારો પોતાની એ પણ ફરજ છે કે આડત્રીસ અનુચ્છેદ સાડત્રીસમાં લખ્યા પ્રમાણે હું ડીપીએસપીને પણ ધ્યાનમાં રાખું બરાબર હવે ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારો એ ઘણી બધી વખત અલગ અલગ રસ્તા બાજુ જાય છે ધારો કે આપણે કહીએ જે કેસ આપણે હમણાં જોશું એના ઉપર જ છે આપણે કહીએ કે ભાઈ અનુ અનુચ્છેદ છેતાલીસ અનુચ્છેદ છેતાલીસ માં શું લખ્યું છે કે જે નબળા વર્ગ છે નબળા વર્ગના ભણતર માટે તમે પ્રયાસો કરો નબળા વર્ગને ઉંચા લાવવા માટે તમે પ્રયાસો કરો એસટી ના વર્ગને ઉંચા લાવવા માટે તમે પ્રયાસો કરો બરાબર પણ ઉંચા લઈ કંઈ પણ વસ્તુ બનાવે છે ધારો કે આપણે કહીએ આરક્ષણ આરક્ષણ ગવર્મેન્ટ બનાવે છે એની સામે અનુચ્છેદ ચૌદમાં શું લખ્યું છે અનુચ્છેદ ચૌદમાં એવું લખ્યું છે કે તમામને સમાનતા પ્રાપ્ત થાય તો કદાચ આપણે અનુચ્છેદ ને વળગીને આરક્ષણ બનાવીએ તો આ શું થયું એક વર્ગનું શું થયું એક વર્ગ છે એક વર્ગને આપણે ઊંચું કર્યું કહેવાય જ્યારે લોકોની સમાનતા જે છે સમાનતાનું હનન થયું કહેવાય તો એકચ્યુઅલી મિનિંગમાં આપણે જોશું તો ડીપીએસપી આપણે એપ્લાય કરવા જઈશું તો મૂળભૂત અધિકારો એપ્લાય નહીં થશે ને મૂળભૂત અધિકારો એપ્લાય કરવા જશું તો ડીપીએસપી એપ્લાય નહીં થશે તો બંનેની વિભાવના જ અલગ છે બંનેની જે ફિલોસોફી છે એ જ અલગ છે એક કહે છે કે જૂથ ઉપર ધ્યાન આપો એક કહે છે કે વ્યક્તિ ઉપર ધ્યાન આપો તો એને લીધે ઘણા બધા કેસો આવ્યા હતા અને કેસો બાદ છેલ્લે તમારું બેઝિક સ્ટ્રક્ચર બન્યું હતું તો બેઝિક શું છે આખું વિવાદ શું છે એ વિવાદ તમને બધાને સમજ પડી હશે બરાબર હવે આપણે આગળ જઈએ સૌથી પહેલો કેસ આવ્યો સૌથી પહેલો કેસ આવ્યો 1950 માં ચંપકમ દોરાઈ રાજન કેસ તમે નામ સાંભળ્યું છે ચંપકમ દોરાઈ રાજન કેસ 1950 આ કોનું નામ છે ચંપકમ દોરાઈ રાજન વર્સસ યુનિયન ઓફ મદ્રાસ કે સોરી સ્ટેટ ઓફ મદ્રાસ કેસ

શિક્ષણમાં અનુચ્છેદ છેતાલીસ પ્રમાણે આરક્ષણ આપ્યું હવે આરક્ષણ તો આપ્યું આજે ચંપકમ દોરરાજન જે હતા એમણે આરક્ષણને પડકાર્યો શું કીધું કે તમે આ જે આરક્ષણ આપ્યું છે એ અનુચ્છેદ ચૌદને વિરુદ્ધ છે અનુચ્છેદ ચૌદને વિરોધ છે અને અનુચ્છેદ ચૌદ જે છે એ મારો ફંડામેન્ટલ રાઇટ છે મારો મૂળભૂત અધિકાર છે એને તમારે એપ્લાય કરવું જ પડશે એમણે શું કીધું કે જે અનુચ્છેદ ચૌદ છે એ મારો મૂળભૂત અધિકાર છે એને તમારે એપ્લાય કરવું પડશે જ્યારે તમારે અનુચ્છેદ છેતાલીસ છે તમારે ડીપીએસપી છે એને તમે એપ્લાય નહીં કરશો તો પણ ચાલશે જે બંધારણમાં લખ્યું છે આ રીતે એમણે કેસને પડકાર્યો એમણે જે આરક્ષણ આપ્યું છે એને પડકાર્યો હવે આ કેસનું જજમેન્ટ આવ્યું આ કેસના જજમેન્ટમાં શું કીધું કેસના જજમેન્ટમાં ન્યાયાલયે શું કીધું ન્યાયાલયે એવું કીધું કે આ જે પણ અનુચ્છેદ છેતાલીસ પ્રમાણે એસટી અને એસસીને જે પણ આરક્ષણ આપવામાં આવ્યું છે અને અનુચ્છેદ ચૌદનું હનન થાય છે તો એના માટે ગવર્મેન્ટે સરકારે શું કરવું જોઈએ સરકારે બંધારણમાં પહેલાં સુધારો કરવો જોઈએ બંધારણમાં સુધારો કરવો જોઈએ અને જો બંધારણમાં સુધારો કરશે પછી આરક્ષણ આપશે તો ઇટ્સ ઓકે પણ તમે સામાન્ય અધિનિયમ સામાન્ય અધિનિયમ દ્વારા અથવા સામાન્ય રૂલ દ્વારા તમે આ ચેન્જીસ ના કરી શકો જે બંધારણ લખ્યું છે એ પ્રમાણે એની વિભાવનાને તમે છંછેડી ના શકો તો એ પ્રમાણે જે રીતે ન્યાયાલયે કીધું એ પ્રમાણે એના રિસ્પોન્સમાં શું કર્યું ગવર્મેન્ટ પહેલો બંધારણને સુધાર લઈ આવ્યા એના રિસ્પોન્સમાં ગવર્મેન્ટે શું કર્યું કે આનો જજમેન્ટ આવ્યું પછી ફર્સ્ટ એના રિસ્પોન્સમાં ફર્સ્ટ અમેન્ડમેન્ટ એક્ટ એટલે ફર્સ્ટ સુધારા અધિનિયમ ફર્સ્ટ સુધારા અધિનિયમ લઈ આવ્યા ઓગણીસો એકાવન માં હવે ફર્સ્ટ સુધારા અધિનિયમ જે છે એમાં શું કરવામાં આવ્યું એમાં બે થી ત્રણ વસ્તુ એડ કરવામાં આવી એક તમારું એડ કરવામાં આવ્યું અનુચ્છેદ પંદર ચાર અનુચ્છેદ પંદર ચાર અનુચ્છેદ પંદર ચારમાં શું કીધું કે શૈક્ષણિક અને સામાજિક રીતે જે નબળા લોકો છે શૈક્ષણિક અને સામાજિક રીતે નબળા એટલે કયા એસીબીસી એસીબીસી લોકો જે છે શૈક્ષણિક અને સામાજિક રીતે નબળા લોકો એને આરક્ષણ ગવર્મેન્ટ આપી શકશે એને આરક્ષણ એટલે કે એને એના જીવન ધોરણ ઊંચા કરવા માટેના પગલાં ગવર્મેન્ટ ભરી શકશે સ્પેસિફિક આવા વર્ડ વાપર્યા હતા પણ એનું મિનિંગ શું થાય છે આરક્ષણ આપી શકશે તો એને આરક્ષણ ગવર્મેન્ટ આપી શકશે બરાબર એના સિવાય થર્ટી વન એ એડ કર્યો હતો થર્ટી વન એ જે છે સંપત્તિના અધિકાર માટે છે એ આપણે જરૂરી નથી આ ક્વેશ્ચન માટે એક બીજો ક્લોઝ એડ કર્યો હતો થર્ટી વન બી થર્ટી વન બીમાં શું કહ્યું હતું ગવર્મેન્ટે થર્ટી વન બીમાં શું કીધું ગવર્મેન્ટે પોતાના જે સુધારાના પાવર છે સુધારાના શક્તિ કોની પાસે છે સુધારાની શક્તિ છે ન્યાયાલય પાસે તો સુધારાની શક્તિને લિમિટ કરી એ સુધારાની શક્તિને લિમિટ કરી કેવી રીતે લિમિટ કરી એમણે કીધું કે અમે એક અલગથી એક નવી અનુસૂચિ ઉમેરશું એક અમે અનુસૂચિ ઉમેરશું અનુસૂચિ નવ અનુસૂચિ નવ અમે ઉમેરશું અને જે પણ સરકાર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર આ નવમી અનુસૂચિમાં કોઈ કાયદા નાખશે એટલે એક લિસ્ટ અહીંયા એડ કર્યું નવમી અનુસૂચિ જો કોઈપણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર આ નવમી અનુસૂચિમાં કાયદા નાખે છે એડ કરે છે જો એ કાયદા એડ કરશે તો એ કાયદા જે પણ એડ થશે એના એનું કોઈ પણ ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં એની કોઈ પણ ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં તો વન ટાઈપ ઓફ શું થયું તમારું બ્લેક હોલ થયું કે ભાઈ અંદર ગયું પછી હવે એમાં સુધારાનો સ્કોપ છે જ નહીં એના લિસ્ટમાં એડ થઈ ગયું બરાબર તો એને લીધે શું આ જે નવમી અનુસૂચિ એડ થઈ એના લીધે હવે શું ગવર્મેન્ટ શું કરતા હતા ઘણા બધા ગવર્મેન્ટ કે જે કાયદાની ન્યાયિક સમીક્ષા નથી કરાવી કે જે કાયદા એવું લાગે છે કે મૂળભૂત અધિકારનું હનન કરે છે એ બધા કાયદાને શેમાં એડ કરી દેતા હતા નવમી અનુસૂચિમાં એડ કરી દેતા હતા બરાબર તો આ પ્રમાણે જે પ્રથમ સુધારો છે બંધારણનો પ્રથમ સુધારો છે એમાં આ પ્રમાણેની વાત થઈ બરાબર તો આ જો આપણે જોશું જે આપણે કીધું હતું કે બંધારણ સુધારાની વાત છે તો બંધારણ સુધારાને કાયદાને રીતે ગણ્યો તો ખરી પરંતુ શું કીધું કે અમે એક નવમી અનુસૂચિ બનાવશું ને એમાં જો અમે કોઈ બંધારણીય સુધારાના અથવા કોઈ કાયદાને એડ કરશું તો એમાં તમે એમાં તમે કંઈ પણ છંછડી નહીં શકો એમાં તમે ન્યાયિક સમીક્ષા કરી શકશો નહીં એવું સેનાથી કીધું પહેલાં બંધારણને સુધાર બંધારણ સુધારો કોણ કરે છે સંસદ તો ઓલવેઝ આ તમે આખી પ્રોસિજર જોશો તો સંસદ અને ન્યાયાલય એ બંનેના વિવાદો છે સંસદ કહે છે મારી શક્તિ વધારે છે ન્યાયાલય કહે છે મારી શક્તિ વધારે છે તો આમાં પહેલાં પહેલાં બંધારણને સુધારામાંથી શું કીધું સંસદ કહે છે કે મારી ન્યાય મારી અધિનિયમ બનાવવાની શક્તિ વધારે છે તમે મારા અધિનિયમ જે બનાવ્યા છે નવમી અનુસૂચિમાં જે ઉમેર્યા અધિનિયમ છે એ અધિનિયમને તમે કોઈ પણ છેડતી કરી શકશો નહીં તમે એમાં ન્યાયિક સમીક્ષા કરી શકશો નહીં બરાબર આના પછી શંકરી પ્રસાદ કેસ આવ્યો શંકરી પ્રસાદ શંકરી પ્રસાદ કેસ નાઇન્ટીન ફિફ્ટી વન હવે શંકરી પ્રસાદ કેસમાં શું પડકારવામાં આવ્યું તો જે પ્રથમ ફસ્ટ બંધારણીય સુધારો જે હતો એને આવ્યો સુધારો જે હતો એને આવ્યો કે ભાઈ આ સુધારો છે એક્ચુઅલમાં અમારા જે ફંડામેન્ટલ રાઇટ છે અમારા મૂળભૂત અધિકાર છે એનું હનન કરે છે કેવી રીતે હનન કરે છે કે કોઈ બી કાયદો જ્યારે નવમી અનુસૂચિમાં જશે ત્યારે ન્યાયિક સમીક્ષા નહીં થઈ શકે મિનિંગ શું કે કોઈ એક મૂળભૂત અધિકાર મારો છે સમાનતાનો એ સમાનતાને મૂળભૂત અધિકારને છીનવી લીધો એવો કોઈ કાયદો બનાવ્યો અને પછી એને અનુસૂચિમાં ઉમેરી દીધો તો ન્યાયાલય પણ કંઈ નહીં કરી શકે મિનિંગ ચૌદમાં આપેલો મૂળભૂત અધિકાર છે એને છીનવી લીધો તો એના માટે શંકરી પ્રસાદ જે હતા એમણે શું કર્યું એમણે ચેલેન્જ કર્યું કે ફર્સ્ટ બંધારણ સુધારો છે એ બંધારણ મુજબ છે નહીં હવે આના જજમેન્ટમાં શું આવ્યું આના જજમેન્ટમાં શું આવ્યું તો આના જજમેન્ટમાં કીધું આના જજમેન્ટમાં શું કીધું કે ભાઈ બંધારણનો સુધારો જે છે એને અમે ન્યાયિક સમીક્ષા કરી શકીએ નહીં ને જે બંધારણ સુધારો પહેલો થયો છે ફર્સ્ટ બંધારણ સુધારો થયો છે એ બરાબર જ છે એમાં કંઈ ખોટું નથી ને બંધારણ સુધારાની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા મારી પાસે નથી મિનિંગ શું મેં તમને જેમ કીધું એમ કે ન્યાયાલયે પોતે એવું કીધું કે મારી પાસે સત્તા નથી કેમ એવું કીધું કારણ કે એ ટાઈમ કયો હતો એ ટાઈમ તમે જોશો તો નાઇન્ટીન ફિફ્ટી વનનો ટાઈમ હતો નાઇન્ટીન ફિફ્ટી વનમાં તમારી ન્યાયાલય કેવી હતી ન્યાયાલય તમારી હતી નિષ્ક્રિય ન્યાયાલય નિષ્ક્રિય ન્યાયાલય એટલે શું કે ત્યારે ગવર્મેન્ટ ખૂબ જ મોટા લેવલે સારી હતી ને હજી દેશની શરૂઆત થઈ હતી તો જ્યારે દેશની શરૂઆત થાય છે કોઈપણ દેશની શરૂઆત થાય છે ત્યારે મોટા મોટા ચેન્જીસ એક સાથે નથી લઈ આવતા કોઈપણ દેશ નાના નાના ચેન્જીસ આવે છે અને પછી જ્યારે દેશ એક એડલ્ટહુડમાં આવી જાય છે પરિપક્વ બની જાય છે ત્યારે દેશ શું થઈ જાય છે દેશમાં મોટા મોટા ચેન્જીસ આવવા લાગે છે મારા કેસનું આપણે કહીએ તો બધાને ખબર હતું કે એ ખોટું થાય છે બરાબર ટ્રિપલ તલાકની વાત કરીએ છીએ એ બધાને ખબર હતી ખોટું થાય છે છેલ્લા સિત્તેર વર્ષથી સેમ વસ્તુ છે પણ એ બે હજાર પંદર પછી કેમ થયું બે દસ પછી કેમ થયું કારણ કે આપણો દેશ પરિપક્વ બની ગયો છે એટલે તો સ્ટાર્ટિંગમાં કોઈ પણ દેશનું જ્યારે પણ કોઈપણ દેશનું નિર્માણ થાય સ્ટાર્ટિંગ હોય ત્યારે કોઈ પણ દેશ કોઈપણ દેશ નાના પગલાં ભરે છે મોટા બદલાવ નથી કરતું અને જો કોઈ દેશ મોટા બદલાવ તરફ જાય છે તો એ દેશ ખાડે પડી જાય છે બરાબર તો ન્યાયિક ન્યાયાલયમાં પણ એવું જ હતું કે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ હતું બરાબર પ્લસ જે ત્યાંની ગવર્મેન્ટ જે હતી ત્યાંની ગવર્મેન્ટ જે હતી કોંગ્રેસ ગવર્મેન્ટ એની હેજેમોની હતી હેજેમોની એટલે શું કે આખા દેશમાં એક જ ગવર્મેન્ટ હતી એટલે બધા લોકો એના પક્ષમાં હતા બરાબર જ્યારે બહુ વધારે સ્ટ્રોંગ ગવર્મેન્ટ હોય છે ત્યારે જ્યુડિશરી પણ એની સાથે વધારે વિવાદ નથી કરતી તમે જો જોઈ લેજો વધારે સ્ટ્રોંગ ગવર્મેન્ટ હશે આખા દેશની વાત કરું છું નહીં કે ખાલી કેન્દ્રની વાત કરું છું જ્યારે જ્યારે વધારે સ્ટ્રોંગ ગવર્મેન્ટ હોય છે ત્યારે જ્યુડિશરી એની સાથે વધારે વિવાદમાં નથી પડતા બરાબર ચાલો તો એને લીધે શું નિષ્ક્રિય ગવર્મેન્ટ હતી સોરી નિષ્ક્રિય ન્યાયાલય હતું એને લીધે એમણે જજમેન્ટ આપ્યું કે ફર્સ્ટ અમેન્ડમેન્ટ સુધારો જે છે એ બરાબર જ છે એમાં કોઈ પણ ખરાબી છે નહીં કેમ એવું કીધું કારણ કે ત્યારે નિષ્ક્રિય ન્યાયાલય હતું બરાબર હવે કેસ આવ્યો ગોલકનાથ કેસ ગોલકનાથ કેસ ઓગણીસો ને સડસઠ સ્પેસિફિકલી આખું નામ જે છે ગોલકનાથ વર્ષિસ સ્ટેટ ઓફ પંજાબ ગોલકનાથ વર્ષિસ રાજ્ય પંજાબ પંજાબ રાજ્ય કેસ ઓગણીસો સડસઠ હવે આમાં શું થયું હતું કે ગોલકનાથ જે વ્યક્તિ છે એમની જમીન હતી સો એકર જેટલી સ્પેસિફિક મને નથી કહ્યું આપણે જાણવું જોયું પણ સો એકર જેટલી જમીન હતી એમાંથી સિત્તેર એકર જેટલી જમીન જે છે એક પંજાબનો અધિનિયમ બનાવ્યો કે લિમિટ સુધી જમીન રાખી શકે એ લિમિટ પછી જમીન રાખી શકશે નહીં કેમ એવું કરવામાં આવ્યું હતું આપણે ભૂદાન મુવમેન્ટ ત્યારે ચાલુ થયું હતું બરાબર અને જમીન જે છે જમીનનો સંપત્તિનો અધિકાર જે એકત્રીસમાં આપ્યો હતો એ પણ કાઢી દેવામાં આવ્યો હતો બરાબર હવે આ અધિનિયમ જે બનાવ્યો પંજાબ અધિનિયમ પંજાબે જે અધિનિયમ બનાવ્યો હતો એને શેમાં એડ કરવામાં આવ્યો હતો નાઇન્થ શેડ્યુલમાં નવમી એડ નવમી અનુસૂચિમાં એડ કરવામાં આવ્યો હા મેં તમને જેમ કીધું એમ નવમી અનુસૂચિમાં એડ થશે ત્યારે શું થશે એ નિયમને એ અધિનિયમને ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં ન્યાયિક સમીક્ષા નહીં થઈ શકે એટલે એમનું જે લિમિટ હતી એ લિમિટમાંથી સિત્તેર એકરની જમીન છે એ સરકારે પોતાને લઈ લીધી ને આમની પાસે ખાલી ત્રીસ એકરની જમીન જ રહી એટલે એમણે શું કર્યું કે નવમી અનુસૂચિ છે નવમી અનુસૂચિ એના પછી શંકરી પ્રસાદ કેસ પહેલો બંધારણ સુધારો એ બધાને ચેલેન્જ કર્યું કે આ તો વસ્તુ ખોટી છે મને મારા અનુચ્છેદ ઓગણીસ પ્રમાણે મારી પાસે ફ્રીડમ છે હું કંઈ પણ વસ્તુ વસાઈ શકું છું બરાબર મને અનુચ્છેદ ચૌદ પ્રમાણે મને સમાનતાનો અધિકાર છે તો આ બધા અધિકારનું હનન થાય છે મારા મારા બધા અધિકારનું હનન થાય છે તો એને પડકાર્યો એને પડકાર્યો ન્યાયાલયમાં હવે આનો તમે જજમેન્ટ સાંભળજો આનું જજમેન્ટ અને જજમેન્ટ પહેલા આપણે એની એ ટાઈમ શું હતો એ જોઈ લઈએ ગોલકનાનો ટાઈમ શું છે ઓગણીસો સડસઠ હવે ઓગણીસો સડસઠનો ટાઈમ એટલે શું કે જે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી એ કોંગ્રેસની ગવર્મેન્ટનું ધીમે ધીમે પતન થવા લાગ્યું હતું એની જે હેજેમોની હતીસઠ માં જવાહરલાલ નહેરુ નું મૃત્યુ થયું બાદમાં પાછા એક ના પાછા એક નવા પીએમ આવ્યા બરાબર એમનું પણ મૃત્યુ થયું છાસ પછી ઇન્દિરા ગાંધી આવ્યા તો જ્યારે ઇન્દિરા ગાંધી પીએમ બનવાના હતા એની પહેલા ઘણા બધા લોકો એવા હતા કે એમને પણ પીએમ બનવાની ઈચ્છા હતી જેમ કે મોરારજીભાઈ દેસાઈ એમને પણ ઈચ્છા હતી પણ એમને પીએમ ના બનાવ્યા એટલે અલગ અલગ નવી નવી પાર્ટી એ લોકોએ બનાવી નવી પાર્ટી બનાવી એટલે કેન્દ્રમાં પાર્ટી બનાવી એઝ વેલ એઝ રાજ્યમાં પણ પાર્ટી બનાવી તો નાની નાની પાર્ટી ઉત્પન્ન થઈ ને કે જે કોંગ્રેસની ને કોંગ્રેસનો જે ગઢ હતો એ ગઢ તૂટવા લાગ્યો ને ગઢ તૂટવા લાગ્યો એ દરમિયાનમાં ન્યાયાલયને પણ એવું લાગ્યું કે ભાઈ મારી પાસે શક્તિ વધારે હોવી જોઈએ તો ન્યાયાલય શું થઈ ગયું ન્યાયાલય સક્રિય થઈ ગયું ન્યાયાલય સક્રિય થઈ ગયું ને આ જે જજમેન્ટ છે કેસમાં અહીંયા જે આપ્યું એમાં શું કીધું એમાં કીધું કે તમે બંધારણમાં કોઈ પણ સુધારા કરો પણ તમે કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારોને છીનવી શકશો નહીં મૂળભૂત અધિકારોને કોઈ પણ મૂળભૂત અધિકારોને છીનવી શકશો નહીં તો મિનિંગ શું થયો મૂળભૂત અધિકારોને વધારે ભાર આપ્યો જ્યારે ડીપીએસપીને ઓછો ભાર આપ્યો ડીપીએસપીને ઓછો ભાર આપ્યો એમણે કીધું કે મૂળભૂત અધિકારો મેન વસ્તુ છે કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારો છીનવામાં ન જોઈએ તમે ડીપીએસપી ઇમ્પ્લિમેન્ટ નહીં કરો ચાલશે બરાબર તો તમે કોઈ પણ કારણસિવાય એક પણ મૂળભૂત અધિકાર છે એ તમે છીનવી શકશો નહીં તો આ તમારું સંતુલન થયું કહેવાશે એકચ્યુઅલી આ સંતુલન થયું કહેવાશે નહીં ડીપીએસપીને વધારે ભાર આપવો પર્ટિક્યુલર એક વસ્તુને વધારે ભાર આપવો ડીપીએસપીને અથવા તો પર્ટિક્યુલર ફંડામેન્ટલ રાઇટને વધારે ભાર આપવો એ તમારું સંતુલન થયું કહેવાશે નહીં બરાબર હવે જ્યારે આ ડિસિઝન આવ્યું ત્યારે લોકો જ્યુડિશરી ઉપર બગડ્યા એમને લાગ્યું કે જ્યુડિશરી જે છે જ્યુડિશરી સમાજ સમાજના બદલાવને અટકાવે છે સામાજિક બદલાવને અટકાવે છે કયો સામાજિક બદલાવ ગવર્મેન્ટ કરવા માંગતી હતી એ ટાઈમે આ કેસમાં શું કીધું છે જમીનનું એકત્રીકરણ રોકવાની વાત કરી છે બરાબર ઓગણચાલીસ બીમાં શું કીધું છે ઓગણચાલીસ બીમાં ડીપીએસવીમાં અને ઓગણચાલીસ સીમાં બંને આગળ આવશે ઓગણચાલીસ બીમાં એવું કહ્યું છે કે સંસાધનો જે છે સંસાધનો જે છે સરખે ભાગે વહેચું અને ઓગણ સીમા શું કહ્યું છે સીમા કહ્યું છે કે તમે જે પણ તમારી પાસે સંસાધનો છે સંસાધનોનું એકત્રીકરણ થતું રોકો એકત્રીકરણ થતું રોકો તો તો એને અટકાવવા માટે સંસાધનોનું એકત્રીકરણ થાય તો એને અટકાવવા માટેનો આ અધિનિયમ છે હવે ગોલકનાથ કેસમાં ગોલકનાથ કેસમાં જે જજમેન્ટ આવ્યું ગોલકનાથ કેસમાં શું જજમેન્ટ આવ્યું કે તમે ફંડામેન્ટલ રાઇટ જે છે મૂળભૂત અધિકારી છે એને તમે હનન ના કરી શકો બરાબર તો આ જે ઓગણ બી અને ઓગણચાલીસ સી જે છે એ ડીપીએસપી આવશે એ તમારા મૂળભૂત અધિકારમાં નહીં આવે તો મિનિંગ શું થયું કે તમે ઓગણચાલીસ બી અને ઓગણચાલીસ સી એને પ્રાધાન્ય ના આપ્યું તમે કોને પ્રાધાન્ય આપ્યું તમે આપણું પ્રાધાન્ય ફંડામેન્ટલ રાઈટને પ્રાધાન્ય આપ્યું એટલે ત્યાંના જે લોકો જે હતા એમને શું લાગ્યું કારણ કે ત્યાં સામાજિક બદલાવ કરવા માંગતા હતા સરકાર સરકાર સામાજિક બદલાવ કેવી રીતે કરવા માંગતા હતા સ સરકાર સામાજિક બદલાવ કેવી રીતે કરવા માંગતા હતા કે સંપત્તિનું એકત્રીકરણ ના થાય એ રીતે હવે સંપત્તિનું એકત્રીકરણ ના થાય એના માટે એમણે શું કર્યું હતું કે જેટલી સંપત્તિ છે એના ઉપર એક લિમિટ મૂકી હતી કે તમારી પાસે આટલી સંમત સંપત્તિ જ હોવી જોઈએ એનાથી વધારે સંપત્તિ હશે તે ગવર્મેન્ટ લઈ લેશે તો સંપત્તિ ઉપર લિમિટ મૂકી હતી એ લોકોને લાગતું હતું કે આ ત્યાંથી લોકોમાં સમાનતા આવશે સમાનતા એટલે કયા લેવલે સમાનતા આર્થિક લેવલે સમાનતા લાવવા માંગે છે પણ ત્યારે ગોલકનાથ કેસનું જજમેન્ટ આવ્યું અને ગોલકનાથ કેસમાં શું કીધું કે તમે આ એક પર્ટિક્યુલર માણસ જે છે એક વ્યક્તિગત જે પણ અધિકારી મળ્યા છે એ વ્યક્તિગત અધિકારોનું તમે હનન કરી શકો નહીં એટલે તમારો શું મૂળભૂત અધિકારો જે છે એનું તમે હનન કરી શકો નહીં મિનિંગ શું તમે જો કો છો લિમિટ લગાડવાનું કહો છો સંપત્તિનું એ લિમિટ તમે લગાડી શકો નહીં એ વસ્તુ ખોટી છે એની લીધે લોકોને શું લાગ્યું લોકોને એવું લાગ્યું કે જે જજમેન્ટ આપ્યું છે ન્યાયાલયે એ જજમેન્ટ અમીર તરફ આપ્યું છે અમીર લોકો બાજુ આપ્યું છે કેમ અમીર બાજુ લોકો બાજુ આપ્યું છે એવું લાગ્યું કારણ કે જજમેન્ટમાં એવું કહેવાયું હતું કે તમે જમીન ઉપર લિમિટ ના લગાડી શકો તો આ સામાજિક બદલાવને રોકવા માગે છે એવું લોકોને લાગ્યું એટલે ત્યારે જ્યારે જજમેન્ટ આવ્યું હતું ત્યારે જ્યુડિશરીનો ન્યાયાલયનો ખૂબ વિરોધ પણ થયો હતો એકચ્યુઅલ સેન્સમાં આપણે જોવા જશું તો આ જજમેન્ટમાં શું કીધું હતું કે મૂળભૂત અધિકારો બધા મૂળભૂત અધિકારો ડીપીએસપી કરતાં વધારે મહત્ત્વના છે એટલે ડીપીએસપી જ્યારે પણ બે વચ્ચે વિવાદ સર્જાય છે ત્યારે તમારે ફંડામેન્ટલ રાઇટ તમારે આને જ વધારે પ્રાધાન્ય આપવાનું છે ડીપીએસપીને પ્રાધાન્ય આપવાનું નથી બરાબર હવે આના રિસ્પોન્સમાં જે રીતે જે રીતે પહેલું જજમેન્ટ આવ્યું એના રિસ્પોન્સમાં ફર્સ્ટ અમેન્ડમેન્ટ એક આવ્યો બરાબર એ રીતે ગોલકનાથનું જજમેન્ટ આવ્યું એના રિસ્પોન્સમાં બે અમેન્ડમેન્ટ એક આવ્યા બે સુધારા અધિનિયમ આવ્યા એક સુધારો અધિનિયમ આવ્યો ચોવીસમો સુધારો અધિનિયમ અને એક સુધારો અધિનિયમ આવ્યો પચીસમો સુધારો અધિનિયમ એ પ્રમાણે બંધારણમાં સુધારા કરવામાં આવ્યા હવે ચોવીસમાં અધિનિયમમાં શું કહેવામાં આવ્યું ચોવીસમાં અધિનિયમમાં ત્રણથી ચાર વસ્તુ એડ કરવામાં આવી પહેલી વસ્તુ તમારે થ્રી સિક્સટી એડ કરવામાં આવી થ્રી સિક્સ્ટી એઇટ છે એના માટે જે બંધારણને સુધારા માટેનો અધિનિયમ છે એમાં શું કરવામાં આવ્યું કે સિક્સટી એટમાં એમાં ત્રણથી ચાર વસ્તુ એડ કરવામાં આવી પહેલાં એવું કહેવામાં આવ્યું કે અહીંયા જે પદ્ધતિ લખ્યું છે બંધારણ સુધારવાની પદ્ધતિ જે લખ્યું છે એ પદ્ધતિની સાથે સાથે એ પદ્ધતિની સાથે સાથે અમે એક બીજો વર્ડ બી એડ કરીશું કે એનો શક્તિ બંધારણ સુધારવાની શક્તિ અને પદ્ધતિ એ શક્તિ એડ જે પાવર જે વર્ડ છે એ પાવર વર્ડને એડ કર્યો બીજી વસ્તુ શું સુધારવા લાવ્યા કે પહેલાં બંધારણીય સુધારા જે હતા એમાં રાષ્ટ્રપતિ સિગ્નેચર કરે અથવા એને કેન્સલ પણ કરી શકે પણ અહીંયા આ સુધારાથી ચૌદમાં સુધારામાં શું કીધું કે રાષ્ટ્રપતિએ કમ્પલસરી બંધારણીય સુધારો હશે તો કમ્પલસરી ફરજિયાતપણે રાષ્ટ્રપતિએ એના પર સિગ્નેચર કરવી જ પડશે બરાબર એના સિવાય શું ચેન્જીસ લઈ આવ્યા એના સિવાય ચેન્જીસ લઈ આવ્યા કે ભાઈ થ્રી સિક્સટી એટ ફોર એડ કર્યો સોરી થ્રી સિક્સટી એટ થ્રી એડ કર્યો અને અનુચ્છેદ તેર ચાર એડ કર્યો થ્રી સિક્સટી એટ થ્રી એડ કરીને એમાં શું કીધું કે આ જે અનુચ્છેદ છે એને અનુચ્છેદ તેર સાથે કોઈ લેવા દેવા નથી સાથે કોઈ લેવા દેવા નથી અને સેમ વસ્તુ અહીંયા તેર ચારમાં લખી કે ભાઈ આને થ્રી સિક્સટી એટ સાથે કોઈ લેવા દેવા નથી મિનિંગ શું કે જે થ્રી સિક્સટી એટમાં બંધારણીય સુધારા થશે એમાં જે ન્યાયિક સમીક્ષા કહ્યું છે તેરમાં અનુચ્છેદ તેરમાં જે ન્યાયિક સમીક્ષા કહ્યું છે એ બંધારણીય સુધારામાં કરી શકશે નહીં એ શેમાં કહ્યું અનુચ્છેદ સોરી એ ચોવીસમાં બંધારણીય સુધારામાં કહ્યું આઈડિયા આવે છે ચોવીસમાં બંધારણીય સુધારામાં બે તમારે અનુચ્છેદ એ કર્યા થ્રી સિક્સટી એટ થ્રી અને તેર ચાર બંનેમાં ખરી એવું લખી દેવાનું કે એકબીજાને કોઈ સાથે લેવા દેવા નથી મીન્સ કે બંધારણ સુધારો થશે તો ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં એની એના સિવાય તમારો પાવર એક વર્ડ એડ કર્યો ને રાષ્ટ્રપતિએ કમ્પલસરી કમ્પલસરી બંધારણ સુધારો જ્યારે આવશે ત્યારે કમ્પલસરી એમણે સિગ્નેચર કરવી પડશે પોકેટ વીટો છે એમની પાસે એમની પાસે પોકેટ વીટો છે બાકી બધા જે છે બાકી બધી શક્તિ એમની પાસે છે નહીં બરાબર તો આ રીતે ચોવીસમાં બંધારણનો સુધારો આવ્યો એના પછી પચીસમો બંધારણમાં સુધારો કીધો પચીસમાં બંધારણના સુધારામાં શું કીધું કે તમે જે કહો છો ગોલકનાથ કેસમાં ફંડામેન્ટલ રાઈટ એ ડીપીએસપીથી વધારે પ્રાધાન્ય છે એ તમે કહો છો એ વસ્તુ બરાબર છે પણ ખાલી બે ડીપીએસપી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બે જે છે એ બે માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એને અમે ફંડામેન્ટલ રાઇટ કરતાં વધારે પ્રાધાન્ય આપશું કયા કયા છે થર્ટી નાઇન બી અને થર્ટી નાઇન સી કોને ફંડામેન્ટલ રાઈટ કરતાં વધારે પ્રાધાન્ય આપશું બાકી બધા ડીપીએસપી વાંધો નહીં એ ડીપીએસપી સાથે ફંડામેન્ટલ રાઇટ હશે તો અમે ફંડામેન્ટલ રાઇટને આપશું પણ ઓગણચાળીસ બે અને ઓગણચાલીસ ત્રણ સ્પેસિફિકલી ઓગણચાળીસ બી અને ઓગણચાલીસ સી હશે અને એનો વિવાદ ઊભો થશે તમારા મૂળભૂત અધિકાર સાથે તો એવા કિસ્સામાં અમે શું કરશું અમે ઓગણચાલીસ બે ઓગણચાલીસ બી અને ઓગણચાલીસ સીને વધારે પ્રાધાન્ય આપશું હવે ઓગણચાલીસ બી અને ઓગણચાળીસ સી એ કોને લગતું છે એ તમારા સંપત્તિના એકત્રિકરણને લગતું છે સંસાધનોના એકત્રીકરણને લગતું સંસાધનોની સમાન વહેંચણીને લગતું તો જે આખી ભૂદાન મૂવમેન્ટ ચાલુ કરી હતી જે આખી લિમિટ લગાવવાની સંસાધનો ઉપર એક લિમિટ લગાવવાની સંપત્તિ ઉપર એક લિમિટ લગાવવાની વસ્તુ ચાલુ કર્યું હતું તો એને કન્ટિન્યુ રાખવા માટે આ ચોવીસમાં બંધારણ સુધારા અને પચીસમાં બંધારણ સુધારવાના પ્રયાસો થયા આઈડિયા આવે છે તો આ રીતે ગવર્મેન્ટે પોતાનો જે પક્ષ હતો એ ચોવીસમાં બંધારણ સુધારાથી અને પચીસમાં બંધારણના સુધારાથી મજબૂત કર્યું જે ગોલકનાથ કેસમાં છીનવી લીધો હતો કે તમે જમીન ઉપર લિમિટ લગાવી શકશો નહીં એ ચોવીસમાં અને પચીસમાં બંધારણ સુધારા થકી કીધું કે અમે જમીન ઉપર લિમિટ લગાવી શકશું ઓગણચાલીસ બી અને સીને પ્રાધાન્ય આપશું એના સિવાય ચોવીસમાં બંધારણ સુધારામાં શું કીધું તેર અનુચ્છેદ તેર અને થ્રી સિક્સટી એટને કંઈ લેવા દેવા છે નહીં મિનિંગ શું કે ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં બરાબર તો આ રીતે ગોલકનાથ સોરી ચોવીસમો અને પચીસમો બંધારણી સુધારો પત્યો પછી એના પછી ચોવીસમો અને પચીસમો બંધારણના સુધાને ચેલેન્જ કરવામાં આવ્યો કોના થકી ચેલેન્જ કરવામાં આવ્યો કેશવાનંદ ભારતી કેસ કેશવાનંદ ભારતી કેસ નાઇન્ટીન સેવન્ટી થ્રી આખા પોલિટીનો સૌથી વધારે મહત્ત્વનો કેસ જો હોય તો ડેટ ઇઝ કેશવાનંદ ભારતી કેસ અને કેશવાનંદ ભારતી કેસ પછી જ તમારું મૂળભૂત માળખું બેઝિક સ્ટ્રક્ચર અસ્તિત્વમાં આવ્યું હતું હવે કેશવાનંદ ભારતી કેસ જે છે એમાં પણ શું કરવામાં આવ્યું હતું કે જે કેશવાનંદ ભારતી એમની જમીન ઉપર લિમિટ લગાડવામાં આવી હતી એમની જમીન ઉપર લિમિટ લગાડવામાં આવી હતી કયા આધારે લિમિટ લગાડવામાં આવી હતી ચોવીસમો અને પચીસમાં બંધારણીય સુધારાના આધારે એવું કહ્યું હતું કે ભાઈ ઓગણચાળીસ બીમાં કહ્યું છે ઓગણચાલીસ સીમાં કહ્યું છે કે સંપત્તિનું એકત્રીકરણ ના થવું જોઈએ તમારી પાસે સંપત્તિનું એકત્રીકરણ છે અને અમે બંધારણમાં સુધારો કર્યો છે એને લીધે તમારી સંપત્તિ જે છે એ વધારાની સંપત્તિ તમારે અમને આપવી પડશે બરાબર તો એ લિમિટ લગાવી એટલે કેશવાનંદ ભારતી કેસ જે હતા એમણે ચોવીસમો અને પચીસમો બંધારણ સુધારાને શું કર્યું એને પડકાર્યા કે ભાઈ આ તો વસ્તુ મારા જે મૂળભૂત અધિકાર છે એના ખિલાફમાં છે મારી પાસે જે સંપત્તિ લઈ લો છો તમે એ તો મારા મૂળભૂત અધિકારના ખિલાફમાં છે હવે આના જજમેન્ટમાં શું કીધું આના જજમેન્ટમાં અને જજમેન્ટ જે આવ્યું ટોટલ તેર જજની બેન્ચ હતી તેર જજની બેન્ચ હતી આજ સુધી તેર જજની બેન્ચ કોઈ દિવસ પછી બેઠી જ નથી જજમેન્ટ જે આવ્યું એ પણ ખૂબ રસપ્રદ છે સેવન સિક્સમાં જ જજમેન્ટ આવ્યું એટલે એક જ વ્યક્તિનો વધારે મત હતો એક જ વ્યક્તિનો વધારે મત હતો સેવન સિક્સમાં જજમેન્ટ આવ્યું એવું નથી કે દસ ત્રણમાં કે આઠ પાંચમાં એ રીતે જજમેન્ટ નથી આવ્યું સાત માં જજમેન્ટ આવ્યું બરાબર સાત જણા જે હતા એ એક પક્ષમાં હતા અને છ જણા જે હતા એ બીજા પક્ષમાં હતા આ જે પણ સાત જણાએ જજમેન્ટ આપ્યું એનું જજમેન્ટમાં શું કેમ આવ્યું કે અનુચ્છેદ પચ્ચીસ જે છે સોરી અનુચ્છેદ પચ્ચીસ નહીં બંધારણીય સુધારો પચીસ બંધારણીય સુધારો પચ્ચીસ જે છે એ વેલિડ છે એ બરાબર જ છે એમાં કોઈ વાંધો નથી કેમ બરાબર છે કારણ કે એમાં કહેવામાં આવ્યું કે જે બંધારણ સુધારો પચીસ છે એની પહેલાંનો જે કેસ હતો કયો કેસ હતો ગોલકનાથ કેસ હતો તો ગોલકનાથ કેસમાં ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઈટનું જે સંતુલન હતું એ સંતુલન બગાડી દેવામાં આવ્યું હતું ગોલકનાથ કેસમાં શું કહેવામાં આવ્યું હતું ફંડામેન્ટલ રાઈટ બધા ડીપીએસપી કરતાં વધારે પ્રાધાન્ય ધરાવે છે બરાબર પણ અહીંયા કહેવામાં આવ્યું છે પચીસના બંધારણમાં કે ઓગણચાલીસ બી અને ઓગણચાલીસ સી આ બે જે છે આ બે ફંડામેન્ટલ રાઇટ કરતાં વધારે પ્રાધાન્ય ધરાવે બાકી બધા કિસ્સામાં ફંડામેન્ટલ રાઈટ મૂળભૂત અધિકારો જ વધારે પ્રાધાન્ય ધરાવશે બરાબર તો એ જે કેશોનંદ ભારતીય કેસ હતો એમાં કીધું કે ભાઈ બંધારણીય સુધારો પચીસ જે છે એ તો ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઈટની વચ્ચે સંતુલન કરે તો એ બરાબર છે એ અમે કંઈ ચેન્જીસ કરશું નહીં બરાબર બીજું શું પડકારવામાં આવ્યું હતું બીજું પડકારવામાં આવ્યું હતું બંધારણીય સુધારો ચોવીસ બંધારણીય સુધારો ચોવીસ હવે બંધારણ સુધારો ચોવીસમાં શું કીધું એમાં બંધારણ સુધારો આપણે કહ્યું કે બંધારણ સુધારાની પાવર જે છે બંધારણ સુધારાની પાવર જે છે શક્તિ એ સંસદ પાસે કેન્દ્ર થઈ ગયું હતું સંસદ પાસે વધી ગઈ હતી બરાબર તો આ મેં પણ કીધું કે આ પણ બરાબર છે આમાં પણ કંઈ જ વાંધો નથી પણ એક વસ્તુ કીધી કે સંસદ ગમે સુધારા કરી શકશે પણ અમે એક લિસ્ટ આપીશું તમને એ જે પણ લિસ્ટ આપીશું એ લિસ્ટમાં સુધારા કરી શકશે નહીં બંધારણમાં સંસદ જે છે ચોવીસમો બંધારણનો સુધારો બરાબર છે સંસદ ગમે એટલા સુધારા કરી શકશે પણ અમે તમને એક લિસ્ટ આપીશું અમે એ લિસ્ટમાં ભવિષ્યમાં ગમે એટલી બાબતો ઉમેરશું આ લિસ્ટમાં તમે સુધારા કરી શકશો નહીં આ લિસ્ટમાં તમે સુધારા કરી શકશો નહીં અને જે લિસ્ટ આપ્યું એ લિસ્ટને શું કહેવામાં આવ્યું બેઝિક સ્ટ્રક્ચર મૂળભૂત માળખું એ લિસ્ટ ને કહેવામાં આવ્યું જે તાર્કિક તર્ક એના પાછળનું જે તર્ક જ્યુડિશિયરી કહે છે એ કહે છે કે તમે બંધારણને સુધારી શકો તમે બંધારણને સુધારી શકો કોઈ વાંધો છે જ નહીં પણ તમે બંધારણના જે સુધારવાની શક્તિ તમને મળી છે એના ઉપરથી તમે બંધારણને રીરાઈટ ના કરી શકો તમે બંધારણને ફરી લખી ના શકો તમે બંધારણની બધી જે મૂળભૂત વિભાવના છે હવે એમ કીધું કે આપણે સમાનતા આપીએ છીએ આપણે લિબર્ટી આપીએ છીએ આપણે ફ્રીડમ આપીએ છીએ તો એ ફ્રીડમ લિબર્ટી સમાનતા એ બધી વસ્તુ શું થઈ આપણું બેઝિક પાયાના મુદ્દા થયા બેઝિક પાયાના મૂલ્યો થયા તો હવે એ મૂલ્યોને તમે ચેન્જ ના કરી શકો એ મૂલ્યોને તમે ચેન્જ કર્યું મિનિંગ શું છે તમે બંધારણને રીરાઈટ કર્યું કેવાશે તમે બંધારણને આખું બદલી નાખ્યું કેવાશે તો એ રીતે એક ઢાંચો આપ્યો કે ભાઈ આ અમારા મૂળભૂત ઢાંચો છે બંધારણનો તમે જો આમાં ચેન્જીસ કરશો તો અમારા બંધારણના મેઇન મુદ્દા જે છે એ ચેન્જ થશે એને કારણે આપણે શું કરવાનું છે બંધારણમાં આમાં ચેન્જ નથી કરવાનો બરાબર તો રી તમે ના કરી શકો તમે સુધારી શકો તમે રીરાઈટ ના કરી શકો બરાબર તો આ રીતે બેઝિક સ્ટ્રક્ચરની ઉદભવ થયો બરાબર હવે કેશવાનંદ ભારતી કેસ ઓગણીસો તોતેરમાં પતી ગયો એના પછી એના પછી બેતાલીસનો સુધારો આવ્યો બેતાલીસનો સુધારો આપણે જોશું પહેલેથી એક કેસ આવે છે અને એના રિસ્પોન્સમાં ગવર્મેન્ટ સુધારો લઈ આવે છે પાછો એક કેસ આવે છે પાછા એના રિસ્પોન્સમાં બંધારણ સુધારો લઈ આવે છે સોરી ન્યાયાલય સુધારો લઈ આવે છે બરાબર એક કેસ આવશે પછી કોનો પાવર ઓછો થઈ જશે સંસદનો પાવર ઓછો થઈ જશે એટલે સંસદ શું કરશે બંધારણમાં સુધારો લઈ આવશે હવે બંધારણમાં સુધારો એવો લઈ આવશે કે જે એમની શક્તિને બહુ વધારી દેશે એટલે પાછા એ સુધારાને પડકારવામાં આવશે કોઈ બી રીતે પાછું ન્યાયાલય એના પાવરને ઓછો કરી દેશે પાછો સુધારો લઈ આવશે તો એ પ્રોસીજર છે એ પ્રોસીજર જ ચાલે છે બેતાલીસમાં સુધારો આવ્યો હવે બેતાલીસના સુધારામાં શું લખવામાં આવ્યું બેતાલીસના સુધારામાં લખવામાં આવ્યું કે બધા બધા ડીપીએસપી બધા ડીપીએસપી ફંડામેન્ટલ રાઇટ કરતાં વધારે પ્રાધાન્ય છે એક નહીં ઓગણચાળીસ બી અને સી નહીં મિનિંગ શું કે ગોલકનાથ કેસમાં જે કહેવું હતું એના પછી ચોવીસમાં અને પચીસમાં બંધારણમાં ઓગણચાલીસ બી અને ઓગણચાળીસ સીને પ્રાધાન્ય આપવામાં આવ્યું પછી કેસોનંદ ભારતીય કેસ થયો એમાં ન્યાયાલયે કંઈ બદલ્યું નહીં તો ગવર્મેન્ટને લાગ્યું ચલો અમે હવે વધારે અમારો પાવર વધારી દઈએ તો એને રીતે ગવર્મેન્ટે શું કર્યું કે ઓગણચાલીસ બીને સીને બદલે હવે બધાનું કહી દીધું કે બધાનું અમે કરી શકીએ છીએ સર પડે તો બી અને સીને બદલે બધાને ડીપીએસપીને ફંડામેન્ટલ રાઇટ કરતાં વધારે પ્રાધાન્ય આપ્યું પ્લસ એવું લખવામાં આવ્યું થ્રી સિક્સટી એટમાં ફોર ક્લોઝ એડ કરવામાં આવ્યો અને થ્રી સિક્સટી એટમાં ફિફ્થ ક્લોઝ એડ કરવામાં આવ્યો અહીંયા લખવામાં આવ્યું કે કોઈ પણ સુધારા કોઈપણ સુધારા કોઈપણ સુધારા અને કોઈ પણ સુધારામાં કહેવાય બેઝિક સ્ટ્રક્ચરના સુધારા પણ બેઝિક સ્ટ્રક્ચરના સુધારા પણ ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં અને થ્રી સિક્સટી એટ ફાઇવમાં પણ એ લખવામાં આવ્યું થ્રી સિક્ષ્ટી ફાઇવમાં પણ એ લખવામાં આવ્યું કે કોઈ પણ ડાઉટ તમને હશે કોઈપણ ડાઉટ અહીંયા અમે ક્લિયર કરીએ છીએ કે કોઈપણ ન્યાયિક સમીક્ષા આ થ્રી સિક્સ્ટી એટમાં થઈ શકશે નહીં મિનિંગ શું પાછો પાવર કોની પાસે વધારે આવી ગયો કોની પાસે પાવર વધારે આવી ગયો સંસદ પાસે પાવર વધારે આવી ગયો ગમે લેવલે બેઝિક સ્ટ્રક્ચરને પણ એ સુધારી શકે છે એવું તેમાં કહેવામાં આવ્યું બેતાલીસમાં સુધારામાં હવે બેતાલીસમાં સુધારો શું થઈ ગયો જે સંતુલન હતું સંતુલનને પાછો બગાડી નાખ્યું હતું બરાબર એને લીધે પાછો એક કેસ આવ્યો મિનરવા મિલ કેસ મિનરવા મિલ કેસ ઓગણીસો ને એસી ઓગણીસો ને એસી આ મિનરવા મિલ જે કેસ હતો એમાં જે બેતાલીસનો સુધારો જે હતો બેતાલીસમાં સુધારાને આ બાબતને સ્પેસિફિક આ બાબતને એક એને શું કીધું નલ એન વોર્ડ કર્યો નલ એન વોર્ડ એટલે નલ એન વોર્ડ એટલે એને કેન્સલ કર્યો નલ એન વોર્ડ કર્યો બેતાલીસનો સુધારો તો એને કેન્સલ કર્યો એટલે હવે પાછું કંઈ પ્રસ્થાપિત થઈ ગઈ વસ્તુ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ પચીસમાં સુધારાવાળી સુધારા વાળી સુધારામાં શું સુધારા હતું ઓગણચાલીસ બી અને સી ફંડામેન્ટલ રાઈટ કરતા વધારે પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારે બાકી બધા ફંડામેન્ટલ રાઈટને ડીપીએસપી કરતા વધારે પ્રાધાન્ય આપવામાં આવશે બરાબર એના સિવાયનું શું કીધું હતું કે જે રાષ્ટ્રપતિ જે છે રાષ્ટ્રપતિ કમ્પલસરી સિગ્નેચર કરવી પડશે તો આ બધી વસ્તુ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ તો મિનરવા મિલ કેસમાં આખી જે સમસ્યા હતી એનો સમાવેશ થયો બરાબર એનો અંત આવ્યો સમાવેશ થયો એટલે અંત આવ્યો એનો ને એકચ્યુલી બેઝિક સ્ટ્રક્ચર બન્યું તમારું છે કેશવાનંદ ભારતી કેસમાં બન્યું છે પણ હજી પણ એ ધીમે ધીમે ઇવોલ્વ થાય છે એને હજી જીવંત દસ્તાવેજ તરીકે રાખ્યો છે એને એવું નથી કીધું કે ભાઈ આ પાંચ વસ્તુમાં તમે બદલાવ નહીં કરશો પણ એવું કીધું છે કે ભાઈ પાંચ વસ્તુ મેં હમણાં હમણાં ઉમેરી છે ભવિષ્યમાં અમે પાછા કોઈપણ વસ્તુને અમે એડ કરી શકીએ છીએ એટલે એને એક ટાઈપ ઓફ સેફ્ટી વાલ તરીકે રાખ્યો સેફ્ટી વાલ કે જ્યારે મન થશે ત્યારે અમે ખોલી દઈશું કોણ ખોલી શકશે જ્યુડિશરી ખોલી શકશે બરાબર તો સેફ્ટી વાલ તરીકે એમણે રાખ્યો હવે એક વસ્તુ હતી હજી બી એક વસ્તુ ખટકતી હતી કઈ વસ્તુ ખટકતી હતી નવમી અનુસૂચિ નવમી અનુસૂચિ હજી ખટકતી હતી કેમ ખટકતી હતી કારણ કે એમાં કોઈ અધિનિયમ મૂકવામાં આવશે તો એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં તો ઘણા બધા રાજ્યો હતા કેન્દ્રના ઘણા ઘણા બધા નિયમો હતા અધિનિયમો એને નવમી અનુસૂચિ મૂકી દેતા હતા ભલે એ મૂળભૂત અધિકારને છીનવતો હશે તો પણ એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં એને લીધે બે હજાર સાતમાં બે હજાર સાતમાં એક કેસ થયો આઈઆર કોહલો કેસ આઈઆઈ કોહેલો કેસ બે હજાર સાત અને આઈઆઈ કોહેલો કેસ જે હતો એમાં જે નવમી અનુસૂચિ હતી નવમી અનુસૂચિ એ નવમી અનુસૂચિને શું કરવામાં આવ્યું કેન્સલ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે નવમી અનુસૂચિ ખાલી આજથી કેન્સલ નહીં ખાલી આજથી કેન્સલ નહીં કેશવાનંદ ભારતી કેસની જે ડેટ છે કેશવાનંદ ભારતી કેસની જે ડેટ છે એ ડેટ પછી એ ડેટ પછી જે પણ કાયદા નવમી અનુસૂચિમાં તમે એડ કર્યા હશે એ બધા કેન્સલ કેશાનંદ ભારતી પહેલાં કર્યા હશે તો ઇટ્સ ઓકે પણ એના પછી કેશાનંદ ભારતી કેસની શું હતું એપ્રિલ ઓગણીસો તો એપ્રિલ ઓગણીસો તોતેર પછી જો નવમી અનુસૂચિમાં તમે એડ કર્યા હશે તો એ કેન્સલ થઈ જશે નવમી અનુસૂચિથી બહાર નીકળી જશે પણ એની પહેલાં કોઈ કાયદા અંદર એડ કર્યા હશે તો નવમી અનુસૂચિ હજી છે પણ હવે એ કેવું થઈ ગયું છે વન ટાઈપ એવું ડોક્યુમેન્ટ થઈ ગયું એવું દસ્તાવેજ થઈ ગયું કે નવમી અનુસૂચિમાં કોઈ પણ વસ્તુ એડ હવે નથી થતી જે ઓગણીસો તોતેર પહેલા થઈ હતી એ એમને બરાબર તો આ રીતે આખી જે પ્રોસેસ હતી બેઝિક સ્ટ્રકચરની એ આખી બેઝિક સ્ટ્રકચરની પ્રોસેસ આ રીતે થઈ ઇવોલ્યુશન આ રીતે થયું બરાબર હજી પણ કેસ જેમ જેમ આવે છે એમ કોઈને કોઈ વસ્તુ બેઝિક સ્ટ્રકચરમાં એડ કરવાની સત્તા છે કોની પાસે છે જ્યુડિશરી પાસે ન્યાયાલય પાસે એવી સત્તા રહેલી છે કે બેઝિક સ્ટ્રક્ચરમાં કોઈપણ વસ્તુને મૂકી શકે છે ધારો કે આપણે કહીએ કે હમણાં અમુક છે આ અમુકને બંધારણ સુધારા દ્વારા સુધારી શકાય છે પણ કાલે ઉઠીને અમુકને ન્યાયાલય શું કરી શકે છે બેઝિક સ્ટ્રક્ચરમાં એડ કરી શકે છે ને બેઝિક સ્ટ્રક્ચરમાં એડ કરશે મિનિંગ શું કે સંસદની એ પર્ટિક્યુલર વેની એ પર્ટિક્યુલર સેટરની સત્તા ઓછી થઈ ગઈ એના સુધારવાની સત્તા ઓછી થઈ ગઈ બરાબર તો આ રીતે આપણે આખું બેઝિક સ્ટ્રક્ચરનું માળખું જોયું કે કેવી રીતે ઇવોલ્યુશન થયું અને એના વિવાદ કયા હતા એ વિવાદનું સોલ્યુશન કઈ રીતે આવ્યું અને હજી સુધી હજી સુધી બેઝિક સ્ટ્રક્ચર ઇવોલ્યુશન ડોક્યુમેન્ટ છે ઇવોલ્વિંગ ડોક્યુમેન્ટ કહેવાય છે જીવંત ડોક્યુમેન્ટ કહેવાય છે તો એમાં કઈ કઈ બાબતો એડ કરી બરાબર અને આઈઆઈ કોહલો કેસ જે છે એમાં નવમી અનુસૂચિને કેન્સલ કરી એના પછી મિનરવા મિલ કેસ એની પહેલાંનો જોયા તો એ જોયો તો આખી બધી માહિતી બેઝિક સ્ટ્રક્ચરના આજુબાજુની માહિતી પણ આપણે લઈ લીધી તો પહેલેથી હું તમને ફરીથી કહી દઉં પહેલાં શું હતો સૌથી પહેલાં ચંપકમ દ્વારા કેસ બરાબર એમાં અનુચ્છેદ છેતાલીસ અને અનુચ્છેદ ચૌદ એ બંને વચ્ચેનો જે વિવાદ થયો હતો એ વિવાદને પડકારવામાં આવ્યો હતો એના જજમેન્ટમાં શું કીધું કે ગવર્મેન્ટ જે છે ગવર્મેન્ટ બંધારણીય સુધારા દ્વારા એમાં ચેન્જીસ લઈ આવી શકે એટલે ગવર્મેન્ટ અહીં આવી અને સંસદ આવી અને સંસદ શું કીધું કે ભાઈ અમે પહેલો બંધારણ સુધારો લઈ આવશું પહેલાં બંધારણના સુધારામાં શું કીધું પંદર ચાર અનુચ્છેદ પંદર ચાર ઉમેરવામાં આવ્યો સાથે સાથે એકત્રીસ એ અને એકત્રીસ બી ઉમેરવામાં આવ્યો એકત્રીસ બી દ્વારા અનુસૂચિત ન ઉમેરવામાં આવ્યું બરાબર એના પછી શંકરી પ્રસાદ કેસ આવ્યો એમણે અનુચ્છે સોરી બંધારણ સુધારો એકને પડકારવામાં આવ્યો શંકરી પ્રસાદને પડકારવામાં આવ્યો પણ ગર જજમેન્ટમાં શું આવ્યું કે જજમેન્ટમાં એવું આવ્યું કે બરાબર જ છે એને કંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી પછી ગોલકનાથ કેસ આવ્યો ગોલકનાથ કેસ ઓગણીસો સડસઠમાં આવ્યો એમાં શું કરવામાં આવ્યું કે બધા ફંડામેન્ટલ રાઇટ જે છે એને છીનવી શકાશે ને એક પણ ફંડામેન્ટલ રાઇટને તમે છીનવી શકશો નહીં મિનિંગ શું કે જે સરકારનો પાવર જે છે સરકારનો પાવર ઓછો ઓછો થઈ ગયો એટલે સરકાર હવે શું લઈ આવી ચોવીસમાં બંધારણ સુધારો અને પચીસમાં બંધારણને સુધારો પચીસમાં બંધારણ સુધારવામાં શું કીધું થર્ટી નાઇન બી અને થર્ટી નાઇન સી જે છે એનો પાવર ફંડામેન્ટલ રાઇટ કરતાં વધારે હશે પ્રાધાન્ય આપવામાં આવશે ને ચોવીસમાં બંધારણના સુધારામાં શું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિએ કમ્પલસરી સાઇન કરવા પડશે ને બીજી વસ્તુ કે ત્રણસો અડસઠ અને અનુચ્છેદ તેર એને એકબીજા સાથે કોઈ લેવા દેવા છે નહીં એના પછી કેશવાનંદ ભારતી આવ્યો ભારતી કેસ આવ્યો એમાં ચોવીસમાં ચોવીસમાં બંધારણના સુધારા અને પચીસમાં બંધારણના સુધારાને પડકારવામાં આવ્યો પચીસમાં બંધારણના સુધારાને કીધું બરાબર છે સંતુલન થયેલું છે ચોવીસમાં બંધારણના સુધારામાં પણ કહેવું કે બાકી બધું બરાબર છે તમે રાષ્ટ્રપતિ કમ્પલસરી સાઈન કરશે બધી વસ્તુ બરાબર છે પણ અમે એક લિસ્ટ આપીશું એ લિસ્ટ જે છે એમાં તમે બંધારણ સુધારો કરી શકશો નહીં કેશવાનંદ ભારતી કેસમાં કહ્યું અને બેઝિક સ્ટ્રકચર જે છે બેઝિક સ્ટ્રકચર કોઈ બીજા દેશમાં નથી આપણા ભારતની ખોજ કહેવાય છે બરાબર એના પછી બેતાલીસનો સુધારો આવ્યો બેતાલીસ સુધારામાં પાછું આખું સંતુલન જે હતું બગાડી નાખવામાં આવ્યું કેમ ડીપીએસપીને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું બધા ડીપીએસપીને ફંડામેન્ટલ રાઇટ કરતા બરાબર એના સિવાય જે થ્રી સિક્સટી એઇટમાં બે કલમ ઉમેરવામાં આવી અને એમાં લખવામાં આવ્યું થ્રી સિક્સ્ટી ફોર અને થ્રી સિક્સટી સો થ્રી સિક્સટી એઇટ ફોર અને થ્રી સિક્સટી એટ ફાઇવ બંનેમાં જે વિભાવના કહેવામાં આવી હતી એ કહેવામાં આવ્યું કે ભાઈ ગવર્મેન્ટ જે છે સંસદ જે છે એ બંધારણમાં સુધારો કરી શકશે ને એને કોઈ પણ રોકી શકશે નહીં ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં બેઝિક સ્ટ્રક્ચરનો પણ સુધારો કરી શકશે એવું સેવા લખવામાં આવ્યું બેતાલીસમાં સુધારા દ્વારા પછી કેસ આવ્યો તમારો મિનરમ મિલ કેસ ઓગણીસો એંસીનો કેસ ઓગણીસો એંસીના કેસમાં જે બેતાલીસમાં સુધારામાં આ બાબતો લખી હતી એને સ્પેસિફિક કેન્સલ કરવામાં આવી એના પછી આઈઆઈ કોહલો કેસ જોયું આઈઆઈ કોહલો કેસમાં નવમી અનુસૂચિને કેન્સલ કરવામાં આવ્યું તો આ રીતે આખા બેઝિક સ્ટ્રક્ચર જે છે બેઝિક સ્ટ્રક્ચરની આજુબાજુની બધી વસ્તુ આપણે જોઈ લીધી તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા મુદ્દા સાથે મળીશું અને આ લેક્ચરમાં બધી વસ્તુ તમને સમજ પડી હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા મુદ્દા સાથે મળીશું નવી વાતો સાથે મળીશું નવી વિસ્તૃત માહિતી સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત